वेलकम टू फूड गणेशा। सामो मोरैयानी आज आप खीचड़ी बनावीशू, तो तेना माटे एक वाटकी जेटलो सामो मोरैयो लीधो छे, जे तपेली में उमेरीने बे त्रण वखत पानी थी धोई लेवानो छे। एक वाटकी मोरैयो सामे आ मोरैयो ने पानी थी त्रण थी चार वखत धोईने पानी काढ़ी दीधु छे, तो तेमा एक वाटकी मोरैया सामे चार वाटकी जेटलू आपणे पाणी उमेरीशुं। अत्यारे बे वाटकी आनी अंदर उमेरी छूं, बाकीनुं वघार कर्या पछी बे चमची जेटलू तेल अने घीनुं मिश्रण गरम करवा मूकीने आपणे शींગદાણા उमेरी દઈશું। શિંગદાણા ફૂટવાનો અવાજ આવે એટલે એક ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। બે મીડિયમ સાઈઝના બટાકાને ઝીણા સમારી દીધા છે, તેને આપણે સાંતરી દઈશું, કૂક કરી દઈશું। બટાકા ચડી જાય ત્યાં સુધી ફ્રેશ લીમડો, ફુદીનો, કોથમી અને મરચાને મિક્સચર જારમાં ઉમેરીને આપણે તેની પેસ્ટ બનાવી દઈશું, જેનાથી કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવશે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। આમાં તમે લાલ મરચું પાવડર અને હળદર પણ ઉમેરી શકો છો। બીજી બાજુ બટાકા પણ સરસ ચડી ગયા છે, તો હવે આપણે જે પેસ્ટ બનાવેલી એ ઉમેરી દઈશું। થોડું પાણી ઉમેરી શકો છો જો ના વટાય તો, મિક્સ કરી દઈશું, જેમાં હવે આપણે મોરૈયો ઉમેરી દઈશું પાણી સાથે જ। હવે આમાં આપણે બે વાટકી ઉમેરેલું, હજુ બે વાટકી બાકી છે, તો એ હવે આપણે આ ટાઈમે ઉમેરીશું। તો એક વાટકી હું મિક્સચર જારમાં ઉમેરીને ઉમેરીશ, જેથી બધો જ કસ આવી જાય। બાકીની એક વાટકી પણ આપણે ઉમેરી દઈશું। લગભગ 10-1 મિનિટ માટે આને આપણે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। જરૂર પડે તો વચ્ચે વચ્ચે આપણે મિક્સ કરતા રહેવું। આ સિવાય તમે કુકરમાં પણ કરી શકો છો, જો કુકરમાં કરતા હો તો એક જ સીટીમાં થઈ જશે, અને એ પણ તમારે 3.5 ઘણું પાણી રાખવાનું। એક વાટકી મોરૈયા સામે 3 વાટકી અને ઉપર બીજી 1/2 વાટકી જેટલું પાણી લેવાનું। જો તમારે થોડો ઢીલો કરવો હોય તો તમે થોડું પાણીનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો। અહીંયા મેં આમાં 4 ઘણું પાણી લીધું છે, તેની જગ્યાએ તમે 4.5-5 ઘણું પાણી પણ લેશો તો પણ ચાલશે। અને ઇનકેસ તમારે અત્યારે બનાવ્યા પછી 1/2 કલાક પછી જમવાનું બેસવાનું હોય તો તમે 5 ઘણું પાણી રાખજો। જો એકદમ ગરમ ગરમ જમવા બેસવાનું હોય તો 4 ઘણું પાણી ઇનફ છે। લગભગ 10 મિનિટમાં મોરૈયો બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો। લીમડો, મરચાં કોઈ પણ કાઢવાની ઝંઝટ વગર આ મોરૈયો ખાવાની બહુ જ મજા આવશે। ગરમા ગરમ મોરૈયો અને રાજગરાની કઢી અથવા તો રાજગરાનો શીરો અથવા તો દહીં અને છાશનું કોમ્બિનેશન પણ બેસ્ટ છે આ ખીચડી સાથે। તો આ ખીચડી સાથે દહીંનું કોમ્બિનેશન તમે જરૂર ટ્રાય કરજો, અને નવા વેરિએશનમાં તમે આમાં દૂધી ઉમેરી શકો છો બીજા શાક તરીકે, કોથમીનું પ્રમાણ વધારે રાખી શકો છો, બટાકાની જગ્યાએ તમે શક્કરિયાનું કોમ્બિનેશન પણ રાખી શકો છો।